ચલો રેડી જોઈ લઈએ. બે સમકેન્દ્રી એટલે કે જેનું સેન્ટર એક સરખું હોય, જેનું કેન્દ્ર એક સરખું હોય, એવી વર્તુળની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. એટલે કેન્દ્ર એક, પણ એક નાનું સર્કલ અને એક મોટું. ઓકે, ત્રિજ્યા છે તો માની લો આ એની ત્રિજ્યા, મોટાની લઈએ નાનાની. બંને લઈશું પણ પહેલા અહીંથી લઈએ ત્રિજ્યા. નાનાની ત્રિજ્યા કેટલી? 3 સેમી. ચલો, બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 5 અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. જીવા અહીંથી આ જીવાથી કોડ આટલું. ઓકે, મોટા વર્તુળની જીવા કોડ એ નાના વર્તુળને સ્પર્શે છે. અહીંયા ઓ નામ આલે, પી નામ, એનું નામ એ બી આપી. તો અહીંથી અહીંથી આટલું આ રેડિયસ થઈ મોટાની ત્રિજ્યા, એ 5 સેમી. નાનાની ત્રિજ્યા અહીંથી આટલી 3 સેમી, મોટાની અહીંથી આટલી 5 સેમી, અને કોડ એટલે કે જીવા એ બી છે. બસ હવે આ વાર્તા રે, વાર્તા પહેલાં લખવાના. સમજ પડી? ધારો કે વર્તુળ કેન્દ્ર ઓ અને ત્રિજ્યા 3. પહેલું ઓ કેન્દ્ર અને ત્રિજ્યા 3. સમજ પડી? માં એ બી, સમજ પડી? અથવા તો મોટા વર્તુળની જીવા નામ આપી દીધું આપણે એ બી, સ્પર્શે છે. ચલો, ક્લિયર થઈ ગયું? ચલો, એટલે આ થઈ ગયું ઓપી બરાબર 3. ત્રિજ્યા કોની? તો કે નાના વર્તુળની ત્રિજ્યા, નાના વર્તુળ ની ત્રિજ્યા. ક્લિયર? ચલો, ઓ થી બી, ઓ બી શું છે? 5. શું છે? મોટા વર્તુળની ત્રિજ્યા. ઓકે, રેડિયસ ઓફ, રેડિયસ ઓફ બિગ સર્કલ અને રેડિયસ ઓફ સ્મોલ સર્કલ. ચલો, એ બી તો સ્પર્શક છે. હવે આપણને શું કીધું છે? તો તેની લંબાઈ એટલે સ્પર્શક, અરે જીવાની લંબાઈ, જીવાના નાના વર્તુળનો સ્પર્શક છે, સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. અને જીવાની લંબાઈ અહીંથી આટલું માપ શોધવાનું. કોને લાઈટ થાય, કોને ખબર પડે, તરત જ આમ આમ થઈ જવું છે. અચ્છા, આમાં આ વપરાશ. સમજ પડી? આમ થાય ને, આમ લાઈટ ના થાય કે ભાઈ સફેદ સફેદ એક તપેલીમાં વસ્તુ પડેલી છે પાણી જેવી, બીજા એક વાડકીમાં સફેદ સફેદ ગળી ગળી વસ્તુ પડેલી છે, તેનાથી શું બની શકે? વેરી ગુડ, ચૂપ બપ થાય, તરત દેખાઈ આવે છે. જેવું એલ જેવું કોઈ પાયથાગોરસનો નિયમ પ્રમાણે ત્રિકોણ બની જાય છે. એ ત્રિકોણ કેવું છે? કાટકોણ ત્રિકોણ. કે અહીં
લંબ કહેવાય અને આને લંબ, તો કે ઓપી લંબ છે કોને? એ બીને. અને લંબ હોવાને કારણે તેથી કયું ત્રિકોણ? ઓપીબી. ઓપીબી કેવું ત્રિકોણ થશે? કાટકોણ ત્રિકોણ થશે. અને જેવું કાટકોણ ત્રિકોણ આવે એટલે આપણને તરત એક જ વ્યક્તિ યાદ આવે, તેથી પાયથાગોરસ ના પ્રમેય મુજબ, પાયથાગોરસ ના પ્રમેય મુજબ શું કરવાનું? શું કરવાનું? ઓકે, કર્ણનો વર્ગ બરાબર એક બાજુ વત્તા. ચલો કરી નાખો, જોઈ લઈએ કેટલાને આવડે છે.